નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. હોટ ટોપિક પર આજે વાત કરવી છે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના સ્થાપના દિવસ પર. કોંગ્રેસ પાર્ટી કે જેને સ્થાપના દિવસ એટલે કે 139મો સ્થાપના દિવસ છે આજે, 138 વર્ષ પૂર્ણ થઈ ગયા છે જેની ઉજવણી પણ થઈ રહી છે. દેશભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી છે. નાગપુરમાં મેગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત હમ હે તૈયારના થીમ પર કરવામાં આવશે. સ્થળનું નામ હમ ભારત જોડો મેદાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને દેશની સૌથી જૂની પાર્ટી છે, એક સમયની સૌથી લોકપ્રિય પાર્ટી પણ કોંગ્રેસ છે. 138 વર્ષ કોંગ્રેસના, કે જેમાં ખાસ કરીને કોંગ્રેસે એક એવો પણ સમય જોયો કે જ્યારે તેમને સત્તામાં રહ્યા દેશભરમાંથી ખૂબ જ પ્રેમ મળ્યો, એક લોકપ્રિય પાર્ટી હતી, ખૂબ એવું બહુમત મળ્યું. અને હાલ એવો પણ સમય જોઈ રહી છે કે જ્યારે વિપક્ષ તરીકે નબળી પણ ક્યાંક લોકો જોઈ રહ્યા છે. ત્યારે હાલ કોંગ્રેસના આટલા વર્ષો કેવા રહ્યા અને હવે આગામી સમયમાં કોંગ્રેસનું ભવિષ્ય તેના પર પણ ચર્ચા કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા હિરેન બેંકર અને સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીજી. પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. સૌથી પહેલા હિરેનભાઈ, કારણ કે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે એટલે પહેલા તો આપની પાસેથી કોંગ્રેસના 138 વર્ષનું મૂલ્યાંકન અને સાથે સાથે સ્થાપનાનો જે મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસ પાર્ટીનો તે સમયે જે હતો, અત્યારે કોંગ્રેસ પાર્ટીનો ઉદ્દેશ, આ બધા વિશે થોડું સંક્ષેપમાં જણાવશો. ખૂબ 138 વર્ષ પૂર્ણ કરીને 139મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે તમામ ગુજરાતીઓ, તમામ ભારતીયો અને ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ કાર્યકર્તા, આગેવાનો, નેતાઓને પાઠવું છું. આ વર્ષો દરમિયાન હંમેશા સત્તામાં હોય કે સૌ પ્રથમ ત્યાં પણ અસમાનતા વધે, આર્થિક અસમાનતા હોય, રાજકીય અસમાનતા હોય, સામાજિક અસમાનતા હોય, ધ્રુવીકરણની વાત હોય, ધૃણા હોય, નફરત ફેલાવવાની વાત કરતા હોય, ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા હંમેશા અડગ રહીને એ લડ્યો છે. કારણ કે દેશ હંમેશા પ્રથમ હોવો જોઈએ, દેશને સૌ પ્રથમ આગળ રાખવો જોઈએ. એ જ ભાવના લઈને કોંગ્રેસની વિચારધારા માટે આદરણીય રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી હતી અને ભૂતકાળમાં પણ જયારે જુઓ તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ભારત છોડો એમ કરીને જે અંગ્રેજોની જો હુકમી છે, અહંકારી નીતિ છે, ઉખાડી ફેંકવા માટે ભારત છોડોની વાત કરી હતી. અને અત્યારે તાનાશાહીની વાત કરતા હોય, અસમાનતાની વાત કરતા હોય, ધૂણા ફેંકીએ ભારત છે, એટલે કે રાષ્ટ્ર નિર્માણની વાત આવતી હોય, રાષ્ટ્ર પ્રથમ હોય, એ કોંગ્રેસના ડીએનએ માં, કોંગ્રેસના લોહીમાં વણેલી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ, કોંગ્રેસના સૈનિકોએ લાઠીઓ ખાધી છે, લોહી વહાવ્યું છે, દેશનું નિર્માણ થયું છે. કરવું પડે કે આદરણીય જેને રજવાડાઓને ભેગા કરીને નિર્માણ, જેટલી એમાં મનમોહનસિંહ હોય, આદરણીય રાજીવ ગાંધીજી હોય, આપણે જુઓ કે હોય, આઈટી ક્રાંતિ હોય કે તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિ હોય, આ તમામ ક્રાંતિની કામગીરી, ભારત નિર્માણની કામગીરી આ 138 વર્ષ જૂની એ રાજકીય પક્ષે આ કામગીરી કરી છે અને આજે કરતું રહ્યું છે. પક્ષીથી પર રહીને જ્યારે વાત આવતી હોય, રાષ્ટ્ર વાત આવતી હોય, એ કોંગ્રેસ પક્ષ આગળ રહ્યું. આજે પણ અસમાનતા જ્યારે પહોંચી છે ત્યારે સૌને ન્યાય મળે, રાજકીય ન્યાય મળે, સામાજિક ન્યાય મળે અને સામાજિક આર્થિક ન્યાય મળે એના માટે ભારત ન્યાય યાત્રાનું પણ કામગીરી અત્યારે હાલમાં આ સાંપ્રત સમયમાં પણ કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે સત્તામાં હોઈએ કે સત્તામાં ન હોઈએ, કેમ કરીને આ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકીએ, ઉત્કૃષ્ટ ભારત બનાવી શકીએ,
વિશ્વમાં વિશ્વ ગુરુ બને એ પ્રકારની કામગીરી કરી શકીએ. આ તમામ માટે, ભારત નિર્માણ માટે એ કોઈ કામગીરી કરતું હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો છેવાડાનો સૈનિક, એ પોતાના જીવ જાન અને પોતાના જીવને લઈને પણ એ કામગીરી કરતો રહ્યો છે અને આગામી દિવસોમાં પણ કરતો રહેશે. ના મતે બિન સાંપ્રદાયિક કહેવાતી આ પાર્ટી, જૂની પાર્ટી જે આઝાદી પહેલાં પાર્ટી હતી, આઝાદી પહેલાં પણ જે પાર્ટી પાસે 1.5 કરોડથી વધારે સભ્યો હતા, 7 કરોડથી વધારે સમર્થકો હતા, આ પાર્ટીના 138 વર્ષનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરો છો? સૌ પ્રથમ તો આટલી જૂની પાર્ટી, એટલે 138 વર્ષ જૂની પાર્ટી, એને કોંગ્રેસને, કોંગ્રેસી કાર્યકરોને અને દેશમાં કોંગ્રેસી વિચારધારાને વળગી રહેલાઓને અભિનંદન. કોંગ્રેસ એક પાર્ટી નથી, આઈડિયલી એક વિચારધારા છે. કોઈ પણ રાજકીય પક્ષ જ્યારે બને ત્યારે એની વિચારધારાથી, એટલે ભાજપ પણ એ પાર્ટી નથી, વિચારધારા છે. આપણે બહુ જ ભૂતકાળમાં જવું પડે, જ્યારે આની સ્થાપના 1885માં થઈ, માનવ જીવનની જ્યારે રચના થઈ અને પછી અલગ અલગ દેશ ઉપર અલગ અલગ લોકો જ્યારે ચઢાઈ કરવા માંડ્યા અને ત્યારે કોઈકને કોઈક માધ્યમથી કોઈકે ભેગા થવાનું નક્કી કર્યું, એટલે આપણે બધા ભેગા થઈએ આની સામે લડાઈ લડવા માટે. એ લડાઈ લડવા માટેની મિટિંગો જે થઈ, કોંગ્રેસ શબ્દનો મિનિંગ છે. કોંગ્રેસ એટલે કોઈ આમ નામ આપી દીધેલું નથી, જનશક્તિ પાર્ટી, ફલાણી પાર્ટી, એવું નામ નથી. કોંગ્રેસનો મિનિંગ છે સિરીઝ ઓફ મિટિંગ, કે જ્યારે કોઈની સામે પ્રહાર કરવા, કોઈની સામે એવું નહીં પડવા માટે, પણ કોઈ ન્યાયની સામે લડત લડવા માટે જ્યારે જ્યારે આપણે ભેગા થઈએ, સમૂહ ભેગો થાય અને મિટિંગ કરે, એ સિરીઝ ઓફ મિટિંગને નામ આપવામાં આવ્યું હતું કોંગ્રેસ. અને એટલા માટે 1885માં એઓ હ્યુમ, જે બ્રિટિશ સિવિલિયન હતા અને એમની સાથે દાદાભાઈ નવરોજી, જે તે વખતના ઇન્ડિયામાંથી 2-3 જણા અને બ્રિટિશમાંથી લગભગ 7-1 જણા, 10 જણાએ ભેગા થઈને ઉત્તરોત્તર જ્યારે આ મિટિંગ કરી, સિરીઝ ઓફ મિટિંગ કરી, ત્યારે એનું નામ કોંગ્રેસ આપવામાં આવ્યું હતું. એ પછી કોંગ્રેસ જ્યારે, એટલે પછી જે મિટિંગો થવા માંડી, સમૂહ ભેગા થવા માંડ્યો, એટલે જેમ 12 ગવે બોલી બદલી, એમ કન્ટ્રીએ કન્ટ્રીએ આનો એક અલગ મિનિંગ લેવામાં આવ્યો. સૌથી પહેલા યુએસથી આની શરૂઆત, એટલે બ્રિટિશથી શરૂઆત થઈ સિરીઝ ઓફ મિટિંગ. યુએસ ની અંદર આને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી કહેવામાં આવી હતી, કે કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ થાય તો એને લોકો ભેગા થાય, એનું નામ કોંગ્રેસ, કોંગ્રેસ મિટિંગ એમ. એટલે આ રીતે એક શબ્દ બન્યો. પછી ધીરે ધીરે આઝાદીની એક લડત ગુજરાત, જ્યારે ઇન્ડિયામાં ચાલતી હતી અને ગાંધીજી સાઉથ આફ્રિકા હતા, દાદાભાઈ નવરોજી પણ ક્યાંક ઇન્વોલ્વ હતા, એ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે આને આપણે ઇન્ડિયામાં પણ લાવવાની જરૂર છે. એટલે ખાસ કરીને બ્રિટિશરોએ કર્યું હતું, બ્રિટિશરોની સામે પડવાનું હતું. એટલે એ મિટિંગો જયારે ચાલુ થઈ ત્યારે કોંગ્રેસ ધીરે ધીરે અહીંયા ઇન્ડિયામાં લોકોને મળતી થઈ. કોંગ્રેસ એટલે એક વિચારધારાના રૂપમાં લોકોને મળતા થયા કે દેશને આઝાદ કરવો છે, બ્રિટિશરોનું શાસન, આની પહેલા મુગલોનું શાસન, આ બધામાંથી મુક્તિ મેળવવી હોય તો એક ફોર્મેશન નક્કી કરવું પડશે. એટલે ધીરે ધીરે બધા ભેગા થયા અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલા આનો કળશ ઢોળ્યો હતો અને એમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા 1915ની અંદર. અને પછી ધીરે ધીરે આ વેગ પકડતું ગયું, પછી બધાને જોડતા ગયા. આમાં એ વખતે ન જાતિ, ન પાતિ, ન ધર્મ, ન બીજું કંઈ હતું, ને બધા જોડાતા ગયા, એટલે એનું નામ કોંગ્રેસ આપીને પછી ઇન્ડિયા માટે બન્યું હતું, એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામ આપી દીધું આનું. એ જે તે વખતે, ત્યારે 1921માં તો શક્તિદળની પણ સ્થાપના થઈ હતી આમની સાથે ને સાથે, એટલે એ વખતે એવું હતું કે કદાચ આનો ભાગ જ એક શક્તિદળ કે જે ઇન્ડિયા માટે કામ કરશે. એ આવો આનો એક ઇતિહાસ છે. દેશની આઝાદીમાં જે લોકો એ વખતે સાથે રહ્યા એ કોંગ્રેસના બેનર હેઠળ જ રહ્યા હતા, ત્યારે કઈ રાજકીય પાર્ટી જેવું કશું હતું નહીં, પણ એમ કે જે લોકો આ સૈનિકની જેમ કામ કરી રહ્યા છે, તમામ સૈનિકોને કોંગ્રેસી કહેવાય. એટલે દેશની આઝાદીમાં આ બધા જેણે જેણે ક્યાંય યોગદાન આપ્યું, બધાને કોંગ્રેસના નેજા બેનર હેઠળ રાખવામાં આવ્યા હતા. બધું પતી ગયું ત્યારે એકવાર ગાંધીજી એવું વ્યક્ત કર્યું હતું કે આ ટેમ્પરરી એક એસોસિએશન આપણું બન્યું છે તો શું આને ડિઝોલ્વ કરી દેવું જોઈએ, આવી એક પ્રસ્તાવના મૂક્યો હતો. પછી હવે દેશ તો આઝાદ થયો અને આપણે તો લોકશાહીની જેમ રહેવાનું હતું, એટલે કે લોકશાહી હોય ત્યાં કોઈ પાર્ટીની જરૂર પડે, એટલે બીજું વિચાર્યા વગર કોંગ્રેસને એક પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરી અને 1952માં સૌથી પહેલું લોકસભાનું ઇલેક્શન લડાયું કોંગ્રેસના નેજા હેઠળ. અને ત્યારે કોંગ્રેસે ખૂબ મોટી બહુમતી, 436, એ વખતે 543 સીટો નહોતી, એ વખતે 472 હતી, 436 જેટલી સીટો કોંગ્રેસ જીતીને આવી, એટલે પછી કોંગ્રેસ પાર્ટી તરીકે ફૂલી ફાલી આખા દેશમાં. અને શરૂઆતમાં કોઈ એનો વિકલ્પ નહીં, કઈ કશું જ નહીં, એટલે કોંગ્રેસ પહેલા દિવસથી, આઝાદી સમયથી હિન્દુસ્તાનીઓ માટે એકમાત્ર સર્વ સ્વીકૃત પક્ષ બનીને રહ્યો અને એટલે આટલી એક હરણફાળ ભરી શક્યા. પછી જેમ જેમ વિચારધારાની લડાઈ થઈ, બદલાતું ગયું, બધું સામે પડતા ગયા. આરએસએસ 1925માં કેમ બન્યું હતું કે એ વખતે હિન્દુત્વની એક નવી જાળ ઉઠી, કોંગ્રેસમાં બધાનો સમાવેશ કરાવો, જેમ સેક્યુલરની આપણે વાત કરીએ છીએ,
તો કોંગ્રેસમાં બધાનો સમાવેશ થતો હતો ત્યારે એવી એક માંગ ઉઠી કે હિન્દુ પ્રદેશ, હિન્દુ એક અલગ હોવા જોઈએ. એ વખતે આરએસએસ ની સ્થાપના 1925માં થઈ હતી, પછી 1951માં જનસંઘની સ્થાપના થઈ. એટલે એ લોકોએ થોડી એક હિન્દુ વિચારધારાને બાજુ પર મૂકતા ગયા અને પછી સામે લડતા ગયા, એટલે પછી રાજકીય ફાટા પડ્યા અને ત્યારબાદ એક રાજકીય બહુ મોટો ઉન્માદ ઉભો થયો અને રાજકીય પાર્ટીઓ કટ્ટર હરીફની જેમ લડતા ગયા અને એટલે પછી અત્યારે ભાજપ કોંગ્રેસ ને આ બધું આપણી સામે આવી રહ્યું છે. ઓવરઓલ મેં આખો ઇતિહાસ તમને વર્ણવ્યો છે, એના આધારે જો હું કહું તો કોંગ્રેસે ખૂબ દેશ માટે આપ્યું છે, બલિદાનો પણ ખૂબ આપ્યા છે, એવું કહી શકાય. ભલે નેગેટિવ જે કંઈ ટ્રોલ થતું હોય પણ દેશની સંપત્તિમાં, એટલે જવાહરલાલ નહેરુના ફાધર મોતીલાલ નહેરુ, એ તો ઓલરેડી એ વખતે આપણે જેમ અત્યારે કે ધનાઢ્ય કે શ્રીમંત ગર્ભ શ્રીમંત પરિવારમાંથી, તો એમની પાસે આ જે કંઈ જમીનો હતી, જ્યાં જ્યાં દેશને જરૂર પડી છે, જે રીતે જરૂર પડી છે આપવાની, ત્યાં એમણે, એટલે જે સીધું બલિદાન નહોતા આપી શકતા એ આર્થિક બલિદાન આપતા હતા. ઇન્દિરા ગાંધીએ એ વખતે એક આહ્વાન કર્યું હતું કે દેશ ચલાવવા માટે થોડી ઘણી તકલીફ પડે છે તો સ્ત્રીઓ એમના ઘરેણા આપી શકશે, અને લોકોએ ઘરેણા આપ્યા હતા. એટલે કોંગ્રેસનું એક આહ્વાન લોકો સ્વીકારતા હતા, માથે ચડાવતા હતા, ઘણી જમીનો ઘણી વસ્તુઓ, અને કોંગ્રેસ તરફથી એ કોંગ્રેસના એ નહેરુ પરિવાર તરફથી દેશને ઘણું મળ્યું છે. કોંગ્રેસ પાર્ટી આજે જે કંઈ સમયમાંથી પસાર થઈ રહી છે, જો રાજકીય સમય છે ને સાઇન વેવ જેવો હોય, સાઇન વેવ આપ સૌએ જોયો છે, બહુ જ ઉપર ગ્રાફ જાય પાછો છેક નીચે જાય, ગમે ત્યારે ઉપર આવશે, એટલે આ તો રાજકીય ચડાવ ઉતાર તો રહેવાના છે. લગે રહો લગે રહો લગે રહો, મને લાગે છે પહેલા સ્પેલમાં ખૂબ બોલ્યો અને કોંગ્રેસી પ્રવક્તાને હજી આપણે થોડા વધારે સાંભળવા જોઈએ, એટલે બીજા સ્પેલમાં જે કંઈ વાત કરી હશે કરીશ. જે રીતે વાત કરી પ્રશાંત ભાઈએ કે ગ્રાફ ની જ્યારે વાત કરીએ કે એક સમય એવો હતો કે કોંગ્રેસનો ગ્રાફ જે સૌથી ઉપર હતો, હવે જે રીતે નીચે આવી ગયો છે અને ધીરે ધીરે નીચે જઈ રહ્યો છે, તેની પાછળના કારણ એક કોંગ્રેસના નેતા તરીકે આપ શું જુઓ છો? આઝાદી પહેલા જ્યારે તમે આટલા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બલિદાન પણ આપ્યું તેવી પણ પ્રશાંત ભાઈએ વાત કરી, તેમ છતાં હવે આઝાદી પહેલા અને આઝાદી પછીની સ્થિતિ જ્યારે ગ્રાફ ઉપર હતો અને હવેની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો અને કારણો શું રહ્યા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કદી પણ સત્તા અચકાવી લેવી, કોઈકની પાસે લઈ લેવી, ઝૂંટવી લેવી, એ માટે કામ નહોતું જ કર્યું. એ વાત ચોક્કસ હતી કે ભારતને કેમ કરીને આપણે આઝાદ કરવું, આ હુકુમ જે અંગ્રેજોની જે હુકુમશાહી હતી એમાંથી આઝાદી કેવું અને એનો અંત ક્યારે આવશે એ પણ નક્કી નહોતો. કેટલાય વર્ષોથી સંઘર્ષ કર્યા બાદ જ્યારે આપણે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં એક આખી રાજકીય અમરેલાની અંડરમાં જે આખી કામગીરી કરવામાં આવી, એ પછી ધીરે ધીરે આપણને એના રિઝલ્ટ મળવા લાગ્યા અને પછી આપણે આઝાદીનો આપણને સ્વાદ ચાખવા મળ્યો. એટલે ત્યાં સુધી આપણને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને, એલા પક્ષને એવી કોઈ ખબર નહોતી કે સત્તા મળશે કે કેમ. આપણે લડવાનું છે, લોકો માટે લડવાનું છે, લોકોના હક અધિકારને માટે લડવાનું છે, લોકોની વાણી સ્વતંત્રતા માટે લડવાનું છે, એના માટેના આ જે જમીન છે, આ જે ધરા છે, આ ભૂમિ છે, આ રાષ્ટ્રની ભૂમિ આપણા લોકોની છે, એ લોકોને સોરી મળી રહે એ માટેની કામગીરી કરવાની હતી. એટલે સત્તા હોય ન હોય, આજે પણ જ્યાં અમે સત્તામાં છીએ ના હોઈએ, ત્યાં એક વાત સ્પષ્ટ છે કે આ દેશ એ કોઈ પણ ધર્મ જાતિ પ્રાંત આ તમામથી ઉપર ઉઠીને સૌનો દેશ છે. અને જ્યારે કોઈ એમ કહે કે અમે માત્ર ખાલી આ લોકોને સમર્થન કરીએ છીએ ને એક ધ્રુવીકરણની ભાવના પેદા કરવામાં આવે, એક જ ધર્મની વાત કરવામાં આવે, જ્યારે આ બિન સંપ્રદાય દેશને આખે આપણે સ્વીકાર્યો છે, આ બંધારણને આપણે સ્વીકાર્યું છે, કોઈ એમ કહે કે આ બંધારણને આપણે પાણીમાં નદીમાં નાખી દઈશું, દરિયા કિનારે ઠલવી દઈશું, એ પ્રકારની કોઈ વાત કરતું હોય ત્યારે એની સામે નક્કરથી લડવા માટેની આ વિચારધારા છે. આ એ પ્રશ્ન બી સારી વાત કે આ કોઈ એક પક્ષ નથી, આ વિચારધારા છે. અને મને ગર્વ છે કે હું આ વિચારધારાનો મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધીજી, આ લોકોની વિચારધારાનો હું એક સૈનિક બન્યો છું. લાખો કરોડો લોકો આ દેશના લોકોએ આ પાર્ટી માટે, આ પક્ષને લોહી આપ્યું છે, સમય આપ્યો છે, બલિદાન આપ્યું છે. અને ખાસ કરીને જયારે આપણે ગાંધી ફેમિલીની વાત કરતા હોઈએ તો એમને તો પોતાના જીવને આના દેશ માટે એને હોમી દીધો છે. અને એ પછી આપણે દેશ માટે શું મળ્યું આપણને, તો આપણે જોવા જઈએ તો આપણને એટલા અગણિત કાયદાઓ કહી શકીએ જે દલિત, શોષિત, પીડિત, વંચિત આ તમામ લોકો માટે હક અધિકાર, આજે જે બોલી શકતા હોય, જે લોકોને મુખ્ય ધારામાં લાવવાની વાત કરતા હોય, એ તમામ કાયદાઓ આજે કોંગ્રેસ પક્ષે આખા છે. એક નાનું ઉદાહરણ આપું કે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ તો આજે પણ સરકારમાં હોઈએ કે ના હોઈએ એ તમામ લોકોને શિક્ષણનો અધિકાર મળી રહે છે. આજે બહુ વાહવાઈ કરવામાં આવે કે 80 કરોડ લોકોને આપણે અનાજ આપી રહ્યા છે, એ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, જેનાથી અન્નનો અધિકાર સૌને, લોકોને કોઈ પણ છેવાડાનો માનવી
પૂજ્ય મહાત્મા ગાંધીજી વાત કરી હતી કે છેવાડાના માનવીને પણ પોતાની હક મળી રહે, પોતાનો અધિકાર મળી રહે, જીવન જીવવા નિર્વાહનો એને અધિકાર મળી રહે, એ માટે અન્નનો અધિકાર પણ કોંગ્રેસ પાર્ટીએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ માટે આપ્યો. આખું તંત્ર જ્યારે અંગ્રેજોના હાથમાં હતું ત્યારે સંપૂર્ણ એક સિક્રેટ કામગીરી થતી હતી કે કોઈની ફાઇલ ક્યાં ફરે છે, શું ફરી રહ્યા છે, કઈ કામગીરી, કોઈને કશી ખબર જ ના હોય. આખી સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે સૂચનાનો અધિકાર આપવામાં આવ્યો. મારું કામ ક્યાં અટકાયું છે, મારી ફાઇલ ક્યાં અટકી છે, આ તમામ વસ્તુ જ્યારે કોઈને જાણવાનો અધિકાર હોય એના માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો આપવામાં આવ્યો. આ પ્રકારના અસંખ્ય કાયદાઓ એ કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યા કે સત્તામાં હોય નહીં હોય, અમારી સંખ્યાબળ ઓછી હોય વધારે હોય, કોંગ્રેસે કર્યું આટલા સારા કાયદાઓ આપ્યા, અધિકાર મળી રહે જી, એ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા કાર્યરત રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ માટે કામગીરી કરતું રહેશે. કારણ કે અમારા અમારા ડીએનએમાં, અમારા બ્લડમાં, અમારા વિચારધારામાં એ અહિંસા, સેવાધર્મ, સદભાવના, ભાઈચારો આ અમને વારસામાં મળ્યા છે, ગળથૂથીમાં મળ્યા છે. એમ કહી શકાય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની ગળથૂથીમાં અમને મળ્યા છે અને એના માટે જ અમે અમારા પર ગમે તેટલા જોર જુકમ કરવામાં આવે, કારણ કે અમે અંગ્રેજોની લાઠી ખાધી છે, અંગ્રેજોની ગોળીઓ ખાધી છે, ત્યારે અત્યારે કોઈ પણ તાનાશાહી સરકાર આવે તો અમને ઝુકાવી નહીં શકે, લોકોની સેવા કરતા. હિરેનભાઈ એ તો છે, પરંતુ આટલા સારા મૂલ્યો પાર્ટી પાસે છે, આટલા સારા સારી વિચારધારા પાર્ટી પાસે છે, આટલા સારા કાયદા પાર્ટી આપ્યા છે, તો પછી કારણ શું રહ્યું કે અત્યારે પાર્ટીને આટલા કપરા સ્થિતિમાંથી પસાર થવું જ પડી રહ્યું છે, વિપક્ષ તરીકે પણ હવે તેમને નબળા જોવામાં આવી રહ્યા છે. આ વસ્તુ આપણે તમામ હું દર્શક મિત્રોને પણ કહી શકું, આપણે સમજવાની વાત છે કે રાજકીય પક્ષ એ હોવો જરૂરી છે સત્તામાં હોય કે ના હોય. હું એ જ વસ્તુ કહું છું કે સત્તામાં આવવા માટે તમે કોઈ પણ પ્રકારના હથકંડા અપનાવો, કોઈ પણ પ્રકારના ધાક ધમકી તમે સરકારી તંત્રનો ઉપયોગ કરો, સત્તામાં આવવું એક વસ્તુ છે, સત્તામાં આવ્યા પછી તમે કયા કામ કરો છો એ મહત્વનું હોય છે બેન. એટલે સત્તામાં હોઈએ કે ના હોઈએ લોકો માટે કામગીરી કરતા રહેવું, લોકો માટે. આજે પણ તમે જુઓ કે તમે જ્યાં જ્યાં પણ સરકાર છે ત્યાં અમે એક વાત ચોક્કસ કહીએ છીએ કે આર્થિક અસમાનતા ઘટવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, મોંઘવારી ઘટવી જોઈએ, એના માટે અમે ત્યાં કામ કર્યા છે બેન. અને જે અત્યારે હાલમાં પણ તમે મને બહુ દુઃખ સાથે કહેવું પડે કે બાજુ રાજસ્થાનમાં 450 રૂપિયાનો બોટલ મળતો હોય તો એ જ સરકાર જો અહીંયા ચાલતી હોય તો આપણે કેમ 450 રૂપિયાનો બોટલ ન મળે. એટલે આ પ્રકારની જયારે વાત હું એ કહેતો હોઉં કે સરકારમાં હોવું ના હોવું એ એ રાજકીય એ રાષ્ટ્રીય નીતિમાં એટલે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં એ આખી વાત અલગ છે. પણ જયારે રાજકીય પક્ષ હોય એક વિચારધારા હોય છે અને વિચારધારા કોના માટેની હોય છે કે છેવાડાના માનવી માટે હોય છે, નાગરિક માટે હોય છે, લોકો માટે હોય છે. એ એટલા માટે કે જ્યારે કોઈ એક તાનાશાહ તો એક વિચારધારા એ દેશ પર હાવી થઈ જાય, સપ્પે ભારી છું એ પ્રકારની જયારે વાત થતી હોય ત્યારે એને રેઝિસ્ટ કરવા માટે આજે લોકો એની સામે બોલે એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આજે કોંગ્રેસ પક્ષ આજે પણ મજબૂત થાય છે. અને જેમ પ્રશાંત ભાઈએ કહ્યું કે રાજકીય ગ્રાફ ઉપર નીચે જતો રહે, આ સૂરજ છે એ કાલે આથમશે પછી પાછો ઉગશે, એટલે ખાલી અમારો સૂરજ તપી રહ્યો છે એ પ્રકારની વાત ન હોય. જેમ ભૂતકાળમાં 400થી વધુ સીટો અમે પણ લાવ્યા હતા અને એ દોર અમે પણ જોયો છે કે અત્યારે સૌથી ઓછી સીટો છે, પણ અમે એમ નથી કહેતા કે અમે એ વખતે પણ કોઈને જે લોકો ભારત છોડો ના નારા જ્યારે મહાત્મા ગાંધીજી આપ્યો હતો અને એની સામે જે લોકો કામ કરતા હતા ત્યારે અમે એમને નહોતું કીધું કે તમે પાકિસ્તાની છો, તમે દેશ છોડી જતા રહો. આજે પણ એ લોકો અત્યારે રાષ્ટ્રવાદના સર્ટિફિકેટો વહેંચી રહ્યા છે. એટલે આ બધું ઉપર નીચે થયા કરતું હોય પણ રાજકીય પક્ષ તરીકે લોકોના અવાજને, આર્થિક અસમાનતાને, બેરોજગારીને, મોંઘવારીને, તેમની પડતી હાલાકીને આજે પણ અમે મજબૂતાઈથી ઉભાવી રહ્યા છીએ. કારણ કે અમારું ધર્મ છે, અમારું કર્તવ્ય છે અને આ દેશ પ્રત્યેની અમારી આ નિષ્ઠા છે એ અમે કામ કરતા રહેવાના, સત્તામાં હોઈએ સત્તામાં ન હોઈએ એ ગૌણ બાબત છે, પણ સત્તા એ માત્ર સેવાનું સાધન છે, એ અમારી ગળથૂથીમાં છે બેન. એટલા માટે એ પક્ષ નબળો થયો છે એવું ન હોય, પક્ષ આજે પણ મજબૂત છે. આજે પણ ગામે ગામ, છેવાડે છેવાડે, ચાર રસ્તા પર, ચોકા ચૌવે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમને કોંગ્રેસનો સૈનિક મળી રહેશે બેન. અમારે કોઈ લાભાન્વિત વર્ગ બનાવવાની જરૂર નથી પડતી. 30 વર્ષથી સત્તામાં નથી કોંગ્રેસ પક્ષ અહીંયા, તેમ છતાં પણ કોંગ્રેસ કામગીરીમાં લોકોના લોકો જોડાતા હોય છે, લાખોની સંખ્યામાં જોડાતા હોય છે.
કારણ કે એક વિચારધારા છે. પ્રશાંતભાઈ, આપે શરૂઆત કરી કે કોઈ પાર્ટી નથી હોતી, એ પાર્ટીની વિચારધારા હોય છે કે જેને લોકો અપનાવે છે. આઝાદી પહેલાંની કોંગ્રેસની વિચારધારા અને આઝાદી પછીના શરૂઆતી દિવસોની વિચારધારા અને આજની વિચારધારામાં શું બદલાવ આવ્યો છે, એટલે કોંગ્રેસ પાર્ટીમાં પાર્ટીની જે પક્ષની અત્યારે હિરેનભાઈએ તો વાત કરી કે પક્ષ મજબૂત છે, કદાચ તેમનું પરફોર્મન્સ એટલું લોકો નથી જોઈ રહ્યા, આ વિચારધારાનો બદલાવ આવ્યો એનું એક કારણ હોઈ શકે? બદલાવ વિચારધારામાં ના આવ્યો હોય, લોકોની સ્વીકૃતિમાં આવ્યો હોય. એટલે હું આજે કઈ હું એક આમ જનતા છું, મેં આજે કઈ વિચારધારાને સ્વીકારી છે ને અપનાવી છે, અપનાવી ના હોય. શી દરેક વ્યક્તિ રાજકીય જોડાતો જ ના હોય, કાર્યકર હોય જ નહીં. 142 કરોડની જનતા છે આખા દેશમાં, બધા પ્રકારના રાજકીય કાર્યકરો ભેગા કરો તો એ 15-20 કરોડથી વધારે થાય જ નહીં. એમ મેં કઈ વિચારધારાને એક્સેપ્ટ કરી છે, હવે કાલે મારી વિચારધારા કેમ બદલાય છે એની પાછળના કારણો સમજવાના હોય તમે. એટલે આ બદલાવ વિચારધારાનો નથી. અને રાજકીય, મેં જેમ આની પહેલા બી વાત કરી, રાજકીય પાર્ટી કુળ બદલાય, આજે માણસનું કુળ બદલાય, બેન્કર કુળ બદલાવાનું છે, ગઢવી કુળ બદલાવાનું છે, પ્રીતિબેન તમારું કુળ, એ કુળ નથી બદલાવાનું. પણ કુળમાં ક્યાંક ને ક્યાંક કોઈક તમે બીજી, એટલે કોઈક બીજી રીતે તમારી એક વિચારધારા બદલાઈ જાય. હવે ઓવરઓલ પાછું આવું તો આઝાદી પહેલાની વિચારધારા એ આજની વિચારધારા જ છે કોંગ્રેસની, એ નથી બદલાઈ. ઉત્તરોત્તર એ કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે જે લઈને ગઈ એમાં કંઈક અસ્વીકૃતિ આવી. એને આજ સુધી જે આપ્યું કદાચ એ વખતે સ્વીકાર્યું હતું, હવે એનો હરીફ એના કરતા વધારે કંઈક સારું આપી રહ્યા છે અને એ અમને વધારે માન્ય છે. આ લોકોના જનતામાં દિમાગમાં બદલાવ આવ્યો છે, જનતાના વિચારમાં બદલાવ આવ્યો છે, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ જોવા જાવ તો આઝાદી પછી એકમાત્ર પક્ષ કોંગ્રેસ હતો, માત્ર એક એક ન્યાયિક પ્રક્રિયાના આધારે જનતા મોરચો લડ્યું હતું. જવાહરલાલ નહેરુ પહેલા આપણા આપણા વડાપ્રધાન હતા, એમની કેબિનેટમાં જનસંઘમાંથી શ્યામાપ્રસાદ મુખર્જી હતા જે તે વખતે, જે કદાચ કોંગ્રેસના હતા જ નહીં. એમણે ક્યારેય કોંગ્રેસ એમ કહેવાય છે કે જે એમનું સદસ્ય ફોર્મ એ બી નહોતું ભર્યું એમણે, પણ તેમ છતાં એ મિનિસ્ટર હતા. એ ત્યારે એવું હતું કે બંધારણ છે પણ આપણે દેશને ચલાવવાનો, દેશ આઝાદ થયો ત્યારે ખુલ્લું ખેતર હતું. અત્યારે આપણા હિન્દુસ્તાનનો જે ટોટલ એરિયા 3.287 મિલિયન સ્ક્વેર કિલોમીટર જે છે એ દેશ આઝાદ થયો એ દિવસે પણ એટલો હતો. એટલે એક ખુલ્લા ખેતરની અંદર જ્યારે તમારે એક એક વટવૃક્ષ ઉભો કરવાનો હોય તો જરૂરિયાત શું છે? કારણ કે સમય નથી, તો એવું કહી શકાય કે પાર્ટીની નેતૃત્વ ક્ષમતા કરનારા લોકોની પસંદગી હવે નબળી પડી છે, એ એવું કહી શકાય એનો મતલબ? બિલકુલ, એટલે નેતૃત્વમાં ક્યાંક નબળાઈ, ક્યાંક નેતૃત્વ એટલું બધું સબળ નથી રહ્યું. અથવા તો મેં કીધું ને કે પ્રજાને હજી એ ઢોળાવમાં લાવવા, પાછા લાવવા માટે કે આ એ જ કોંગ્રેસ છે જે આઝાદી વખતે હતી, એ પાછા લાવવા માટેની જે ક્ષમતા હોવી જોઈએ એ ઓવરઓલ કોંગ્રેસીમાં ક્યાંક એના નેતૃત્વમાં ઘટી ગઈ છે, રહી નથી, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો અગેન મારે તો એ જ, કારણ કે આમાં કેવું છે કે સામે છેડે વધારે સ્ટ્રોંગનેસ આવી છે, તો એ એવું એવું શું કરી શક્યા રાતોરાત આ 10 વર્ષમાં? જનતાને એટલું બધું શું આપી શક્યા, એમના દિમાગમાં એવું ફિટ કરી શક્યા છે જે કોંગ્રેસ કદાચ 65 વર્ષમાં ના કરી શકી અને અડગ ના રાખી શકી. એની સામે ભાજપ ઉભો થયો, એની સામે કોંગ્રેસમાંથી કેટલાય પક્ષો પણ છૂટા પડ્યા, કેટલા લોકો છૂટા પડ્યા. એ છૂટા પડવાના કારણ શું હતા, ગમા અણગમા શું હતા એને નહીં સમજી શકી અને કોંગ્રેસની બાંધણીને ટકાઈ ન રાખી શકવા વાળું નેતૃત્વ નબળું પડ્યું, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બધા કારણો છે હિરેનભાઈ, અને ખાસ કરીને સૌથી મોટો જે આક્ષેપ પાર્ટી પર થતો આવ્યો છે કે એ પાર્ટી પરિવારવાદને વધારે ધ્યાન આપતી હોય છે, આ આક્ષેપનો જવાબ આપવામાં પણ પાર્ટી ક્યાંક પાછળ રહી છે, શું એવું લાગે છે? ટૂંકમાં જવાબ આપજો. બેન, આજ સંપૂર્ણપણે જ્યારથી, એટલે કહેવાય ને કે આઝાદી પહેલાથી જ નહેરુ ગાંધી પરિવારે આ દેશને ખૂબ વસ્તુ આપી છે. જેમ પ્રધાન બે વાત કરી કે જ્યાં ભવનો માગે ત્યાં ભવનો, જ્યાં જમીનો માગી ત્યાં જમીનો, અને કદાચ એના જ કારણે આખું જે આંદોલનનું મુવમેન્ટ જે કહી શકાય, આઝાદીનું મુવમેન્ટ, એ ટકી શક્યું હતું. અને હું આજે ચોક્કસપણે કહું છું કે એક આખી નેરેટિવ અત્યારે સેટ કરવામાં આવી છે કે ગાંધી પરિવાર ના પર એક ચાલી રહી છે. પણ તમે જુઓ, પરિવારવાદની વાત કરતા હોઈએ તો અત્યારે જેટલા પણ જેને બહુ મોટી પાર્ટી કહી રહ્યા છીએ, એના જ ઘણા બધા પરિવારના લોકો આજે એવી સારા સારા પદ પર બેસા છે જેની કોઈ એક્સપિરિયન્સ ના હોય, કશું જ ના હોય, અને એ લોકો પરિવારવાદની વાત કરે છે. પણ આ પરિવારે, ગાંધી પરિવારે આ દેશ માટે કુરબાની આપી છે, શહાદત વોરી છે, અને પછી આપણે એને નકારી કાઢવાની વાત કરવામાં આવે તે ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ હું માનીશ. કારણ કે જ્યારે સરદાર સાહેબે આ દેશ માટે કામ કર્યું હોય, મહાત્મા ગાંધી, હિરેનભાઈ
સમયનો અભાવ છે જી હિરેનભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો. આપ બને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.